રજૂ કરીશું ટોપ 9 રિજનલ ન્યૂઝ પર. વલસાડ જિલ્લા સહિતના આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાપી અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વાપીમાં 1.5 ઇંચ વરસાદથી રસ્તાઓમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે વાપી રેલવે ગરનાળામાં પણ પાણી ભરાયું છે. ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. આટકોટ, વિનગર, જસાપર આ તમામ જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જસાપરમાં અડધા કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ગુજરાતે કોરોનાનો જે રીતે મુકાબલો કર્યો અને રસીકરણ અભિયાન ચલાવ્યું તેનાથી વ્યાપારિક ગતિવિધિઓને તેજીથી પાટા પર લાવવાનું કામ થયું છે. વડાપ્રધાન મોદી સુરતના મેડિકલ વિદ્યાર્થીઓ સાથે લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો અને તે દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં જીડીપીના મુદ્દા પર પણ ભાર મૂક્યો. સુરતમાં ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે આહવાન કર્યું કે યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને યુદ્ધમાં કોઈ દયા ન હોય. કાર્યકર્તાને આંખમાં તેલ નાખીને જાગવાનો હુંકાર કર્યો. સાથે જ દરેક વિધાનસભા બેઠક પર 50,000 મતોથી જીતવાની હાકલ કરી પાટીલે કેજરીવાલની આપની રેવડીનો વિકાસ વિરોધી ગણાવી રેવડીનો હિસાબ આપતા પાટીલે દાવો કર્યો કે મફતની રેવડીની વહેંચણીથી ગુજરાતનું આખે આખું બજેટ ખર્ચાઈ જશે. તો પૂર્વ સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં પ્રફુલ પટેલને મોટી રાહત મળી છે. મુંબઈ હાઈકોર્ટે પ્રફુલ પટેલ સામે એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો છે. દીવ, દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક છે પ્રફુલ પટેલ. વલસાડમાં વૈશાલી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મૃતક વૈશાલીની મહિલા મિત્રને દબોચી લીધા બાદ હવે મુખ્ય કોન્ટ્રાક્ટર કિલરની ધરપકડ કરી છે. વલસાડ એલસીબીની ટીમે પંજાબથી સુખવિંદર નામના મુખ્ય કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી છે. એલસીબીની ટીમ પંજાબથી આરોપીને વલસાડ લાવવા માટે રવાના થઈ છે અને 3 પૈકીના 2 કોન્ટ્રાક્ટ કિલર હવે પોલીસના સકંજામાં આવી ગયા છે. ક્યારે કે અનેક આરોપીને પકડવા વલસાડ પોલીસના પ્રયાસ ચાલુ છે. ગાંધીનગરમાં વીસીના કર્મચારીઓ ફરીથી હડતાલ પર ઉતર્યા છે. કમિશન પ્રથા હટાવીને પગાર ચાલુ કરવાની માંગણી સાથે બીજી વાર વીસી કર્મચારીએ સરકારની સામે હડતાલ પર ઉતર્યા છે. સરકારે કમિટી બનાવ્યા બાદના 3 મહિના વીત્યા છતાં પણ સમાધાન ન થતા વીસી કર્મચારીઓ પોતાની કામગીરીથી અળગારે છે. કુલ 14,000 જેટલા વીસી કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. વિધાનસભા સત્ર પહેલા માલધારીઓ આકરા પાણી જોવા મળ્યા છે. ઢોર નિયંત્રણ બિલ અને માલધારીની સમસ્યાને લઈને વિધાનસભા સત્ર પહેલા માલધારી સમાજની બેઠક મળશે. 20 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના શેરથા ખાતે માલધારી વેદના સંમેલન યોજાશે. વિધાનસભા સત્ર પહેલા માલધારીઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. રાજકોટના ગોંડલમાં અખલાએ શિંગડે ફેરવી ઉલાળતા વૃદ્ધનું મૃત્યુ થયું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના ગોંડલના દરબારગઢ પાસેની છે કે જ્યાં 3 સપ્ટેમ્બરના રોજ યુનિવર્સિટી રોડ જલારામ 3માં રહેતા ગોપાલ આદેશના રખડતા ઢોરના લાકડીથી તેમને મારવા જઈ રહ્યા હતા. આ દરમિયાન આખલાએ શિંગડે ફેરવીને તેમને ઉછાળતા તેઓ નીચે ભટકાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.